નમસ્કાર વિદ્યાર્થી મિત્રો શ્રી એસ એન વિદ્યાલય સુરેન્દ્રનગરના ઇ લર્નિંગ પ્રોગ્રામની અંદર હું ઉત્તમભાઈ રાજપરા આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે આપણે આ લેક્ચર છે એ બાર કોમર્સ અને એનો સબ્જેક્ટ એકાઉન્ટ ભાગ બે એનું ચેપ્ટર નંબર વન એ આપણે ભણવા જઈ રહ્યા છીએ સૌપ્રથમ આગળના જે આપણે ચેપ્ટર હતા એની અંદર આપણે થિયરિકલ પોઈન્ટ સમજીને જ આગળ વધ્યા હતા એ જ મુજબ આ ચેપ્ટરની અંદર પણ આપણે થિરિકલ પોઈન્ટ સમજીને જ આગળ વધવાનું છે આજે આ ચેપ્ટર પૂરતું આ થિયરીનો લગભગ લાસ્ટ વિડિયો રહેશે અને સાથે સાથે વિડીયો સ્કીપ ન કરતા મિત્રો પૂર્ણ જોજો કેમ કે અહીંયા છેલ્લે તમને હું આ ચેપ્ટરને અનુલક્ષીને એક આઠ આમ નોંધ છે એમાંની મુખ્ય ચાર આમ અને બાકીની બીજી ચાર આમ એમ ટોટલ આઠ આમ નોંધ લખાવીશ જે મુખ્ય ચાર એટલા માટે બોલ્યો કે ચાર આમનોંધ ઉપર જો તમને ખ્યાલ આવી જાય તો બાકીની ચાર આમ તમને ઇઝીલી આવડી જાય બીજી વાત એ કે એ આમ નોંધ ઉપરથી આઠ માર્કના દાખલા પૂછાય છે માટે આપણે અહીંયા સમજવાનું છે અને ત્યારબાદ એ આમ નોંધી સમજવાની છે આમ નોંધ સમજ્યા પછી આપણે નેક્સ્ટ વિડીયોની અંદર એના મોટા દાખલાઓ તરફ આગળ વધવાનું છે સૌ પ્રથમ આજે આપણે જોઈએ કે જાહેર ભરણામાં પહેલો પોઈન્ટ મેં લખ્યો છે કે જાહેર ભરણામાં અરજી વખતે બહાર પાડેલ શેર કરતાં વધુ શેરની અરજીઓ આવે તો તેને શેરનું વધુ ભરણું કહેવામાં આવે છે જાહેર ભરણામાં લોકોને વિજ્ઞાપનપત્ર દ્વારા આમંત્રણ પાઠવું હોય જાહેરાત દ્વારા એમને ખ્યાલ આવ્યો હોય અને લોકો શેર ખરીદવા માટે અરજી કરતા હોય આ સમય દરમિયાન જરૂરી નથી કે જેટલા શેર બહાર પડ્યા એટલી જ અરજીઓ મળે માટે બે સંજોગ ઊભા થાય છે એક સંજોગ એવો છે કે જેની અંદર વધારે લોકો શેર ખરીદવા માટે અરજી કરતા હોય છે એટલે અરજદારોની સંખ્યા વધારે હોય છે શેરની સંખ્યાની ખરીદી કરવા માટે લોકો વધારે આતુર હોય તો એ લોકો વધુ અરજી કરતા હોય છે તો એ સંજોગોની અંદર જેટલા શેર બહાર પડ્યા છે એના કરતાં વધુ શેર માટે અરજીઓ મળે તો એને શેરનું વધુ ભરણું કહેવાય ધારો કે કોઈ કંપનીએ એક લાખ શેર બહાર પાડ્યા અને એને જાહેર જનતા તરફથી સારો પ્રતિસાદ મળ્યો અને એના કારણે એક લાખ શેર કરતાં એને એક લાખને વીસ હજાર શેર માટે અરજીઓ પ્રાપ્ત થઈ તો આ સંજોગોની અંદર જે વીસ હજાર શેરની જે અરજીઓ છે એ વધારાની અરજીઓ કહેવાય અને જે એક લાખની જગ્યાએ એને એક લાખ વીસ હજાર શેર માટે અરજીઓ પ્રાપ્ત થઈ તો એ શેરનું વધુ ભરણું કહેવામાં આવે છે જે પ્રક્રિયા બની એને શેરનું વધુ ભરણું કહેવાય કંપની વધારાના શેરની અરજીઓની રકમ અરજદારોને પરત કરે છે ઓબ્વિયસલી છે જે શેર કંપની બહાર પાડે છે અને લોકોને આમંત્રણ પાઠવે છે એટલા જ શેરની રકમ કંપની રાખી શકે છે વધારાના જે પણ શેર છે એની રકમ એ કંપનીએ એના અરજદારોને એટલે કે જેણે અરજી કરી છે એને પરત કરવી પડે છે વધુ ભરણું થાય તો કંપની શેર અરજદારોની શેર અરજીના પૂરેપૂરા શેર મંજૂર કરે પહેલો પોઈન્ટ જો વધુ ભરણું થાય તો ત્રણ મુખ્ય બાબતોમાંથી કંપની પસાર થાય એક પેલો પોઈન્ટ છે કે શેર અરજદારોની શેર અરજીના પૂરેપૂરા શેર મંજૂર થાય માનો કે એક લાખ વીસ હજાર શેર માટે જે અરજીઓ પ્રાપ્ત થઈ છે એમાં કોઈએ દસ હજાર શેર માટે અરજી કરી છે કોઈએ વીસ હજાર શેર માટે અરજી કરી છે કોઈએ એક હજાર શેર માટે અરજી કરી છે કોઈએ સો શેર માટેની અરજી છે કોઈની બસો શેર માટેની અરજી છે તો અહીંયા કંપની જે ઈચ્છે એ મુજબ એ શેરની વહેંચણી એટલે કે શેર અલોટમેન્ટ કરી શકે એટલે કે એ જે તે અરજદારોના પૂરેપૂરા શેર અરજીની રકમ જે છે ને મંજૂર કરી અને દસ હજારવાળાને પૂરેપૂરા શેર ફાળવી શકે એવું પણ બને કે અંશતઃ શેર મંજૂર કરે એવું પણ બને કે દસ હજાર શેર માટે જેણે અરજી કરી છે તો એને દસ હજારની જગ્યાએ પાંચ હજાર શેર જ એલોટ કરે ફાળવે અને બાકીના જે પાંચ હજાર શેર છે એની અરજીના નાણાં કંપની એને પરત કરી દે એટલે કે અંશતઃ શેર મંજૂર કરે છે ત્યારબાદ ત્રીજો પોઈન્ટ છે સંપૂર્ણ શેર ના મંજૂર કરે છે એટલે કે સંપૂર્ણ ના મંજૂર જેની અંદર કંપની જેણે વીસ હજાર શેર માટે અરજી કરી દસ હજાર પાંચ હજાર એક હજાર જે પણ એટલે કે વધારાની અરજીઓ તો પરત કરે જ છે પણ એને એવું લાગે કે દરેકને મારે શેર થોડા થોડા ફાળવવા છે તો આ ત્રણ પ્રોસિજરમાંથી પસાર થાય પેલું કોઈની પૂર્ણ શેર મંજૂર કરી દે કોઈના અંશતઃ મંજૂર કરે અને કોઈને એવું લાગે તો એના સંપૂર્ણ ના મંજૂર કરી દે એને એક પણ શેરની ફાળવણી થાય નહીં એટલે કે કંપની ત્રણ રીતે જો વધુ ભરણું થાય તો પ્રોસિજર એપ્લાય કરે છે કાં તો શેર નહીં અરજદારોને એની શેરની પૂરેપૂરી રકમ મંજૂર કરી અને એને શેર ફાળવે છે કોઈને અમુક અરજદારોના અંસતો શેર મંજૂર કરે છે અને અમુક અરજદારોના સંપૂર્ણ શેર ના મંજૂર કરી દે છે આગળ જોઈએ કે જો જાહેર ભરણા સમયે અરજી વખતે બહાર પાડેલા શેર કરતાં ઓછા શેરની અરજીઓ આવે તો તેને શેરનું ઓછું ભરણું કહેવાય આ આપણે શીખાય શું હતું શેરનું વધુ ભરણું અને હવે આપણે શું સમજીએ છીએ શેરનું ઓછું ભરણું શેરનું ઓછું ભરણું એટલે શું કે જાહેર ભરણા સમયે એટલે કે લોકોને શેરનું આમંત્રણ શેર ખરીદવા માટે આમંત્રણ આપવું હોય એ સમયે જાહેર ભરણા સમયે લોકો શેર ખરીદવા માટે અરજી કરતા નથી અથવા તો ઓછી અરજી આવે છે બધા અરજી કરે એવું જરૂરી નથી મેં તમને શરૂઆતમાં જ કહ્યું કે કોઈ વખત એવું પણ બને કે એક લાખ શેર બહાર પડ્યા છે અને એક લાખ વીસ હજાર શેર માટે પણ અરજીઓ મળે અને કોઈ વખત એવું બને કે એક લાખ કરતાં ઓછા શેર ખરીદવા માટે પણ અરજીઓ પ્રાપ્ત થાય તો અહીંયા એ જ વસ્તુ છે જો વધુ પ્રાપ્ત થાય છે તો એને શેરનું વધુ ભરણું કહેવાય છે અને જો એક લાખ કરતાં ઓછા શેર ખરીદનાર લોકોની અરજી પ્રાપ્ત થાય છે તો એને શેરનું ઓછું ભરણું કહેવાય છે અહીંયા આગળ જોઈએ કે સેબીની ગાઈડલાઇન્સ મુજબ આ સમજાયું છે પોઈન્ટ બહુ અગત્યનો છે કે સેબીની ગાઈડલાઇન્સ મુજબ કંપનીએ બહાર પાડેલ શેરની કુલ રકમના નેવું ટકા રકમ ભરાયેલી હોવી જોઈએ બહુ તેનો પોઈન્ટ કીધો મિત્રો શું કહ્યું તો કે સેબીની ગાઈડલાઇન્સ મુજબ સેબીનું પૂરું ફો ફૂલ ફોર્મ આવડે છે ને તમને પૂરું નામ સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા અથવા તો હવે એવું પણ લખાય છે કે સિક્યુરિટીઝ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા તો અહીંયા એની ગાઈડલાઇન્સ મુજબ કંપનીએ જે બહાર પડેલા શેર છે એની કુલ રકમના નેવું ટકા રકમ એ ભરાયેલી હોવી જોઈએ એટલે કે માનો કંપનીએ એક લાખ શેર માટે અરજીઓ મંગાવેલી છે તો કંપનીને નેવું ટકા એટલે કે નેવું હજાર શેર માટે અરજીઓ પ્રાપ્ત થવી જોઈએ જ બરાબર તો જ એ કંપની પોતાનું શેરનું ભરણું આગળ લઈ જઈ શકે છે અદરવાઈઝ એ ભરણું નિષ્ફળ જાય છે પોઈન્ટ સમજાવું છું એને તે તો કે શું કહ્યું છે તો કે લઘુત્તમ ભરણાની રકમ એ વિજ્ઞાપનપત્ર બહાર પાડ્યા તારીખથી ત્રીસ દિવસમાં મળેલી હોવી જોઈએ પહેલો પોઈન્ટ કે લઘુત્તમ ભરણાની રકમ ક્યારે મળેલી હોવી જોઈએ એટલે કે ક્યાંથી ક્યાં સુધીના સમયગાળામાં પ્રાપ્ત થઈ જવી જોઈએ તો કે લઘુત્તમ ભરણાની રકમ એ વિજ્ઞાપન પત્ર બહાર પાડ્યા પછીના ત્રીસ દિવસમાં મળેલી હોવી જોઈએ એની જે તારીખ છે ત્યારથી ત્રીસ દિવસ એટલે કે એક માસમાં પ્રાપ્ત થઈ ગયેલી હોવી જોઈએ અને પરફેક્ટ ત્રીસ દિવસ લેખા છે માસ નથી લેખો કેમ કે આપણે સમજીએ છીએ કે કોઈ મહિનો છે અંગ્રેજી મહિનો એની અંદર એકત્રીસ દિવસ છે કોઈમાં ત્રીસ છે ફેબ્રુઆરી છે તો અઠ્યાવીસ કે ઓગણત્રીસ દિવસ છે તો આને ધ્યાનમાં રાખી અને સંપૂર્ણ રીતે આપણને અહીંયા દિવસની અંદર રજૂઆત કરેલી છે ત્રીસ દિવસમાં મળેલી હોવી જોઈએ આગળ જો કંપની લઘુત્તમ ભરણું ભરવામાં નિષ્ફળ જાય એટલે કે લઘુત્તમ ભરણું લોકો પાસે ભરાવામાં નિષ્ફળ જાય તો કંપની એ શેર મંજૂર કરી શકશે નહીં તો જે એણે આ બધી પ્રોસિજર કરી વિજ્ઞાપનપત્રની શેર બહાર પાડવાની એ બધી પ્રોસિજર ફેલ જાય છે એટલે કે એ અહીંયા કંપની શેર મંજૂર કરી શકશે નહીં અને જે જે લોકોએ અરજી કરી છે એમને પંદર દિવસમાં એની અરજીની રકમ છે એ પરત કરી દેશે સપોઝ કે પંદર દિવસમાં પરત નથી કરી શકતી કંપની તો તો જો પંદર દિવસમાં પરત ન કરી શકે તો પંદર દિવસ પછી જેટલા દિવસો મોડું થાય એટલા દિવસનું અહીંયા લખ્યું છે સ્પષ્ટ વાર્ષિક પંદર ટકા લેખે કંપની એ શેર અરજદારોને વ્યાજ પણ ચૂકવશે એટલે કે એને ચૂકવવું પડશે તો મિત્રો આજે આપણે કયા બે પોઈન્ટ સમજ્યા અહીંયા શેરનું વધુ ભરણું એટલે કે જે લોકો શેર માટે અરજીઓ કરે છે એ લોકો પોતે કંપની ઉપર ટ્રસ્ટ મૂકે છે અને પોતે અરજીઓ કરે છે આને અનુલક્ષીને કંપની જ્યારે કોઈ શેર બહાર પાડે છે ત્યારે એને વધારાના શેર માટેની અરજીઓ જે પ્રાપ્ત થાય છે એને શેરનું વધુ ભરણું કહેવામાં આવે છે અને વધારાની અરજીઓની રકમ છે એ શેર અરજદારોને પરત કરી દેવામાં આવે છે કંપનીને જ્યારે વધારાના શેર માટે અરજીઓ પ્રાપ્ત થઈ હોય એટલે કે શેરનું વધુ ભરણું થયું હોય ત્યારે કંપની ત્રણ પ્રોસીજરને એપ્લાય કરે છે એક કોઈના સંપૂર્ણ શેર મંજૂર કરે છે બીજું કોઈના અંશતઃ શેર મંજૂર કરે છે અને કોઈ વખત કોઈ અરજદારાના સંપૂર્ણ શેર ના મંજૂર કરે છે અને એની રકમ એને પરત આપી દે છે આગળ બીજું આપણને કહ્યું છે કે જો જાહેર ભરણા સમયે કંપનીને એને જે શેર બહાર પાડ્યા છે એની રકમ નેવું ટકા કરતાં જો ઓછી પ્રાપ્ત થાય છે એટલે કે નેવું ટકા શેર કરતાં પણ ઓછા શેર માટે અરજીઓ પ્રાપ્ત થાય છે તો એ નિષ્ફળ જશે ભરણું પણ માનો કે નેવું ટકા ઉપર થાય છે પણ જેણે બહાર પાડ્યા છે એટલા એટલે કે એક લાખ શેર બહાર પાડ્યો તો એક લાખ શેર માટે અરજીઓ નથી મળતી તો એને શેરનું ઓછું ભરણું કહેવાય મા કે પંચાણું હજાર શેર માટે અરજીઓ પ્રાપ્ત થઈ તો પંચાણું હજાર શેર છે એ એક લાખ કરતાં ઓછા છે તો એને શેરનું ઓછું ભરણું કહેવાય આ ઓછા ભરણાના સંજોગોની અંદર કંપની છે એને ફરજિયાતપણે નેવું ટકા શેર માટે અરજીઓ પ્રાપ્ત થયેલી હોવી જોઈએ જો નેવું ટકા શેર માટે અરજીઓ પ્રાપ્ત થયેલી નથી તો કંપનીની આ જે સંપૂર્ણ પ્રોસિજર છે એ ફેલ સાબિત થાય છે અને જે લોકોએ કંપનીના શેર ખરીદવા માટે અરજી કરી છે એને એના નાણાં પંદર દિવસની અંદર પરત કરવા પડે છે અને જો કંપની આ પ્રોસિજર એપ્લાય ન કરે અને પંદર દિવસ કરતાં વધુ મોડું થાય તો કંપનીએ વધારાના જેટલા પણ દિવસો છે એનું વાર્ષિક પંદર ટકા લેખે વ્યાજ અરજદારોને આપવું પડે છે મિત્રો આજે આપણે પોઈન્ટ સમજીએ છીએ એ ભણવા માટે જરૂરી છે સમજવા માટે જરૂરી છે પરંતુ હાલમાં મેં તમને કહ્યું હતું એમ અસવા સિસ્ટમ આવી છે કે કોઈ વ્યક્તિ શેર એપ્લિકેશન કરે છે તો એના શેર છે એ બેંકના એકાઉન્ટની અંદર એટલા નાણાં જે છે શેર માટેના નાણાં એ એમનામ ફ્રીસ્ટ થઈ જાય છે એટલે કે એને હલન ચલન કરાવી શકાતો નથી નાણાંને અંદર ઉપાડી ન શકાય એને અંદર નાણાંમાં ફેરફાર કરી શકાય નહીં એટલા નાણાં બેંકમાં ફરજિયાત એમને રહે તો આ ભણવા પૂરતું છે અને હવે એમાં પરત આપવાની કોઈ વાત નહીં હોય કેમ કે અસબા સિસ્ટમની અંદર જો તમને શેર લાગે છે તો સીધા તમારા એકાઉન્ટની અંદરથી કંપનીના એકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ જશે સપોઝ શેર નથી લાગતો તો તમારું જે એટલું પેમેન્ટ છે એ ત્યાં એમને ફ્રીઝડ થીન પીડી છે રકમ એ રકમ ઓપન થઈ જશે અને તમે એનો યુઝ કરી શકશો એવું સ્પષ્ટ થઈ ગયું છે પરંતુ આ જે પ્રોસીજર છે એને આપણે સમજવી જરૂરી છે અચ્છા મિત્રો હવે આપણે જોઈએ અહીંયા આઈપીઓ અને એફપીઓ વિશે તમારા માટે સમજવું એ જરૂરી છે જ્યારે કોઈ કંપની સૌપ્રથમ વાર એટલે કે પહેલીવાર પોતાના શેર જાહેર જનતાને બહાર પાડતી હોય જાહેર જનતા માટે બહાર પાડતી હોય ત્યારે કે શેર ખરીદવાનો પ્રસ્તાવ મૂકે એને આઈપીઓ એટલે કે ઇનિશિયલ પબ્લિક ઓફર કહેવાય આઈપીઓ એટલે શું સૌપ્રથમ તમને પ્રશ્ન પૂછાય તો તમને ખબર પડી જોઈએ કે જ્યારે કોઈ કંપની સૌ વાર પોતાના શેર પહેલીવાર એટલે કે સૌપ્રથમ વાર પોતાના શેર જાહેર જનતામાં બહાર પાડે કે શેર ખરીદવાનો પ્રસ્તાવ મૂકે તેને આઈપીઓ એટલે કે ઇનિશિયલ પબ્લિક ઓફર કહેવામાં આવે છે તો એફપીઓ એટલે શું તો કે જો કોઈ કંપની પોતાની મૂડી વધારવા માટે ફરીથી શેર બહાર પાડે એટલે કે જાહેર જનતા માટે ત્યારે તેવા ઇસ્યુને એફપીઓ ફોલ ઓન પબ્લિક ઓફર કહેવામાં આવે છે એટલે શું કહેવા માગે છે સમજાવું પહેલો પોઈન્ટ તમને સમજાઈ ગયો છે બીજો પોઈન્ટ ઉપર હું તમને થોડો વધારે પ્રકાશ નાખું કે કોઈ કંપનીએ પ્રથમવાર પોતાના શેર બહાર પાડી દીધા છે પરંતુ એને વધારાની મૂડીની જરૂરિયાત છે અને એની પાસે સ્કોપ છે કે એણે જે જે શેર બહાર નથી પાડ્યા એ શેર બહાર પાડી શકે એમ છે તો એ જે નહીં બહાર પાડેલા શેર એ ફરીથી બહાર પાડે એટલે કે પ્રથમ વખત એણે બહાર પાડ્યા હતા એ આઈપીઓ હતો પણ એ જ કંપની જ્યારે ફરીથી જે છે બહાર પાડે છે એ એફપીઓ બને છે એટલે કે એફપીઓ એટલે શું ફોલો ઓન પબ્લિક ઓફર અથવા તો ફર્ધર ઓન પબ્લિક ઓફર એવો શબ્દ પણ વપરાય છે એ જાહેર જનતાને ખરીદવા માટે આમંત્રણ આપી શકે કંપની ત્રણ પ્રકારે પોતાના શેર બહાર પાડી શકે એક મૂળ કિંમતે મૂળ કિંમત मूल तो के नौ दस की किमत नो शेर कीमत रुपया दस है एज शेर रुपया दस जाहिर जनता ने मूल किमत थी એટલે કે દસ રૂપિયાની જે મૂળ કિંમત છે એ જ કિંમતે પાછો જાહેર જનતાને આપે છે બીજું પ્રીમિયમથી બીજો પોઈન્ટ હતો પ્રીમિયમથી પ્રીમિયમથી નો મતલબ શું તો કે મૂળ કિંમત છે એ રૂપિયા દસ છે પરંતુ જ્યારે જનતાને રૂપિયા 10 કરતાં વધુ કિંમતમાં આપે એટલે કે રૂપિયા 12 अथवा રૂપિયા 15 જો 12 રૂપિયામાં આપે છે તો 12 રૂપિયા છે પ્રીમિયમની રકમમાંથી દસ રૂપિયા એટલે કે બાર રૂપિયામાં આપે છે તો દસ રૂપિયા છે એ મૂળ કિંમત છે અને બે રૂપિયા પ્રીમિયમની રકમ બની જાય છે એ જ રીતે જો પંદર રૂપિયામાં આપે છે તો દસ રૂપિયા છે એ તો મૂળ કિંમત છે અને પાંચ રૂપિયા છે પ્રીમિયમની રકમ બની જાય છે એટલે કે અહીં આપણે બે પોઈન્ટ સમજ્યા મૂળ કિંમત અને પ્રીમિયમથી ત્રીજો પોઈન્ટ છે કંપની વટાવથી બહાર પાડે છે હવે આ જો કે મંજૂર નથી સેબીની ગાઈડલાઇન્સ મુજબ હવે કોઈ પણ કંપની વટાવથી પોતે શેર બહાર ન પાડી શકે એવો નિયમ છે પણ તેમ છતાંય આપણે કેવી રીતે હોય છે સમજીએ વટાવથી એટલે શું તો કે મૂળ કિંમત કરતાં ઓછી કિંમતે શેર બહાર પાડવા મૂળ કિંમત કરતાં ઓછી કિંમત માનો કે મૂળ કિંમત છે દસ રૂપિયા છે અને બહાર પાડેલ કિંમત રૂપિયા નવ તો અહીંયા જે એક રૂપિયો ઓછો કંપનીએ મંગાવ્યો એ વટાવ બની જાય છે અચ્છા આગળનો પોઈન્ટ જોઈએ મિત્રો તો કંપની ધારા બે હજાર તેરની કલમ ચોપન મુજબ હવે કોઈ પણ કંપની એ શેર વટાવથી બહાર પાડી શકશે નહીં મેં તમને સમજાવતા પહેલાં જ કહ્યું હતું કે કોઈ પણ કંપની હવે વટાઉથી શેર બહાર પાડી શકે નહીં તો ક્યારે વટાવથી બહાર પાડી શકાય એનો એક પોઈન્ટ છે તો કે કંપની ધારા બે હજાર તેરની કલમ ચોપન મુજબ કંપની એના કર્મચારીઓને કે ડિરેક્ટરોને તેમના કામના બદલામાં જે શેર આપે છે એને સ્વેટ ઇક્વિટી શેર કહેવાય છે અને એ સ્વેટ ઇક્વિટી શેર છે એ જ વટાવથી બહાર પાડી શકાય છે કોઈ કંપની પોતાના ડિરેક્ટરને એની બૌદ્ધિક ક્ષમતાને અનુલક્ષીને એના દ્વારા કંપનીને ફાયદો થયો હોય કોઈ કર્મચારી છે જે કાયમી કર્મચારીઓ છે અને જેના કાર્યથી કંપની ખુશ છે એને બોનસ સ્વરૂપે કે એના કોઈ એને એને સાબાસી સ્વરૂપે ઇનામ સ્વરૂપે પણ કંપની પોતે એને શેર આપે છે કંપનીના પણ એ કઈ રીતે આપી શકે તો એ વટાવથી આપી શકે બીજો પોઈન્ટ વટાવથી આપેલા શેર એટલે કે સ્વેટ ઇક્વિટી શેર છે એ લોક ઇન પીરિયડમાં જતા રહે છે એટલે કે ત્રણ વર્ષ સુધી જેને આ સ્વેટ ઇક્વિટી શેર પ્રાપ્ત થયા છે એ વેચી શકશે નહીં આવું તમારી ટેક્સ્ટબુકમાં તમને પાછળની સાઈડ એટલે કે જ્યાં ચેપ્ટરના સંપૂર્ણ ઉદાહરણ પૂરા થઈ જાય છે ત્યાં પાછળ આના વિશે સમજૂતી આપી છે થોડું વિસ્તારથી આપ ત્યાં વાંચજો તો ફરીથી હું તમને કહું કે અહીંયા આપણે સમજ્યા પહેલાં તો શું સમજ્યા તો કે આઈપીઓ જ્યારે જનતા માટે પ્રથમ વખત શેર કંપની બહાર પાડે છે ત્યારે એને શું કહેવાય છે આઈપીઓ કહેવાય છે એફપીઓ જે કંપનીએ પોતાની શેર મૂડી સૌ પ્રથમ વખત બહાર પાડી દીધી છે અને ફરીથી પોતે શેર બહાર પાડે છે અને જાહેર જનતાને ખરીદવા માટે આમંત્રણ આપે છે તો એને કહેવાય છે એફપીઓ કંપની ત્રણ રીતે શેર બહાર પાડી શકે છે એક તો મૂળ કિંમત એટલે કે દસની રકમનો શેર છે દસ રૂપિયામાં જ બહાર પાડે છે અને દસ રૂપિયા જ મંગાવે છે જાહેર જનતા પાસેથી બીજું છે પ્રીમિયમથી એટલે કે દસની મૂળ કિંમતનો શેર છે દસ રૂપિયા કરતાં વધુ કિંમત એટલે કે બાર રૂપિયા કે પંદર રૂપિયાથી બહાર પાડે છે જેમાં બે રૂપિયા કે પાંચ રૂપિયા છે એ પ્રીમિયમ બને છે ત્રીજો પોઈન્ટ હતો વટાવથી તો વટાવથી બહાર પાડવા એટલે કે દસ રૂપિયાની મૂળ કિંમતનો શેર છે દસ રૂપિયા કરતાં ઓછો એટલે કે ધારો કે નવ રૂપિયામાં બહાર પાડે છે તો અહીંયા એક રૂપિયો છે શું બની જાય છે વટાવ બની જાય છે આગળ અહીંયા આપણે સ્પષ્ટ કર્યું કે કંપની ધારા બે હજાર તેરની કલમ ચોપન મુજબ હવે કોઈ પણ કંપની છે એ શેર વટાવથી બહાર પાડી શકશે નહીં અચ્છા તો ક્યારે વટાવથી બહાર પાડી શકે તો કે આગળ કહ્યું છે કંપની ધારા બે હજાર તેરની કલમ ચોપન મુજબ કોઈપણ કંપની તેના કર્મચારીને કે ડિરેક્ટરને એના કામના બદલામાં એના મહેનતાણાના બદલામાં તેની બૌદ્ધિક ક્ષમતાના બદલામાં તેની કાર્યક્ષમતાને કારણે વધારાના જે શેર એને આપે છે એટલે કે એને આપવામાં આવતા શેર છે જેને સ્વેટ ઇક્વિટી શેર કહેવાય છે જે વટાવથી આપી શકશે અને આ જે સ્વેટ ઇક્વિટી શેર છે મિત્રો એ ત્રણ વર્ષ માટે લોક ઇન પીરિયડમાં જતા રહેશે એટલે કે ત્રણ વર્ષ સુધી એ શેરને કર્મચારી કે ડિરેક્ટર બજારમાં વેચી શકશે નહીં મિત્રો આજથી આપણે મેઇન સેશન તરફ આગળ વધી રહ્યા છીએ એની અંદર મેં તમને લેક્ચરની શરૂઆતમાં જ કહેલું કે આજે આપણે તમને મુખ્ય ચાર આમ નોંધ સમજાવીશું અને એના પછી બીજી ચાર આમ નોંધ જે ચાર આમ નોંધ ઉપરથી જ અને એના જેવી જ થાય છે એ આપણે સમજવાની છે તો સૌ પ્રથમ આપણે જોઈએ કે જ્યારે કંપનીને અરજી વખતે નાણાં મળ્યા કંપની જે આપણે આઈપીઓની વાત કરીએ છીએ જે સમજાયું ને મેં તમને આગળના બે જ મિનિટ પહેલાં આઈપીઓ વિશે સમજાવ્યું તો જ્યારે કંપની અરજી વખતે નાણાં એને મળે ત્યારે શું આમનો થશે બેંક ખાતે ઉધાર તે શેર અરજી ખાતે જમા મિત્રો એક વસ્તુ યાદ રાખજો કે અહીંયા સૌ પ્રથમ શેરને ખરીદનાર શેર ધારક એ પોતે કંપનીમાં નાણાં મોકલે છે કંપનીને ખ્યાલ નથી કે કોણ કેટલા નાણાં મોકલશે પરંતુ કંપનીએ દરેકની અરજીની રકમનો સ્વીકાર કરી લે છે એટલે આમનોદ શું બનશે કે બેંક ખાતે ઉધાર તે શેર અરજી ખાતે જમા ધારો કે એક લાખ શેર બહાર પાડ્યા છે અને કંપનીને એક લાખ ને વીસ હજાર માટે અરજીઓ પ્રાપ્ત થઈ નો ડાઉટ કંપની એક લાખ વીસ હજાર માટેની અરજીની રકમ પોતે સ્વીકારી લેશે એટલે કે અહીંયા માનો કે એક લાખ શેર માટે અરજીઓ પ્રાપ્ત થઈ છે તો આનો ફર્મો આ રીતે બને છે તમને ટેક્સ્ટબુક ની અંદર આ ફર્મો આપેલો છે સેજ આમનોદનો જ ફર્મો છે એમાં કે અલગ છે એની માટે મેં દરેક ની અંદર આ રીતે દોર્યું નથી અહીંયા વિગત છે અહીંયા તારીખ છે અહીંયા ખાપા છે અહીંયા ઉધાર રકમના અહીંયા જમા રકમ એઝ ઇટ ઇઝ જેમ આમ નોંધનો ફર્મો છે જ આમ નોંધનો ફર્મો બને છે તો આપણે જોઈએ કે કંપનીને બેન્કમાં જે રકમ આવે છે બધી બધી કંપની સ્વીકારે છે બેંક ખાતે ઉધાર તે શેર અરજી ખાતે જમા માનો કે બાબત જે તો કે એક લાખ વીસ હજાર શેર પર રૂપિયા ત્રણ લેખે શેર શેરડીટ નાણાં મળ્યા ભલે કંપની એક લાખ શેર બહાર પાડ્યા હોય કંપની સ્વીકારી લેશે બીજી આમનંદ શું તો કે મંજૂર થયેલ શેર પરની અરજીની રકમ શેર મૂડી ખાતે લઈ જવામાં આવે ત્યારે સમજાવું છું પેલા ક્લિયર એક બાબત ક્લિયર કરું કે અહીંયા તમે પેલા એવું માનો કે કંપનીએ એક લાખ શેર બહાર પાડ્યા છે અને કંપનીને એક લાખ શેર માટે જ અરજીની રકમ પ્રાપ્ત થઈ કટ ટુ કટ એક લાખ બહાર પાડ્યા અને એક લાખ માટે અરજીની રકમ પ્રાપ્ત થઈ તો શું થાય કંપની એક લાખ શેર માટેની અરજીની પૂરેપૂરી રકમ મંજૂર કરશે અને એના ઉપરના એને શેર એલોટ કરશે ત્યારે આમનું શું થશે તો કે શેર અરજી ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે જમા એટલે કે બાબત જેમાં શું આવશે મંજૂર કરેલા ખાલી જગ્યા શેર ઉપર શેરડીઠ રૂપિયા ખાલી જગ્યા લેખે શેર અરજીના નાણાં શેર મૂડી ખાતે લઈ ગયા અહીંયા હું રકમ ફિલઅપ કરું છું કે મંજૂર કરેલા એક લાખ શેર પર શેર દીઠ રૂપિયા ત્રણ લેખે શેર અરજીના નાણાં શેર મૂડી ખાતે લઈ ગયા આ બીજી આમનોદ થઈ હવે મિત્રો ધારો કે એવું બને કે કંપની એક લાખ વીસ હજાર શેર માટે અરજીઓ મળી છે અને બધા શેરની અરજીના નાણાં તો પેલા કંપનીના બેંક ખાતામાં આવશે એટલે સ્વીકારે છે હવે કંપનીમાંથી એક લાખ શેર બહાર પાડવા માટેની મંજૂરી છે તો આ સંજોગોની અંદર શું કરવું પડશે તો કે બાકીની વધારાની અરજીની રકમ કંપનીએ શું કરવી પડશે પરત કરવી પડશે તો આમનોદમાં થોડો ચેન્જ થશે આમ નોંધ શું બનશે એ આમનો છે હું તમને અહીંયા સાઈડમાં થોડી સમજાવું છું બીજી આમનોદ છે તો કે શેર અરજી ખાતે ઉધાર તે બેંક બેંક ખાતે જેને છે એટલે પોતાના બેંક ખાતામાંથી રકમ ઘટાડશે કઈ રકમ તો કે વધારાના જે વીસ હજાર શેર માટેની અરજીની રકમ પ્રાપ્ત થઈ છે એ પરત કરશે તે બેંક ખાતે જમા લખાશે તે બેંક ખાતે જમા અને તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા અહીંયા જેમ લખ્યું હતું કે શેર અરજી ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે એક લાખ શેર હતા અને એક લાખ માટે અરજી મળી હતી એવું આપણે ધાર્યું તો પૂરેપૂરી રકમને આપણે શેર અરજી ખાતે ઉધાર અને શેર મૂડી ખાતે જમા એવી રીતે નોંધી દીધી પણ ધારો કે એક લાખ વીસ હજાર શેર માટે અરજીઓ મળી હોય તો શું આમ નોંધ થાય તો કે એક લાખ વીસ હજાર શેરની અરજીઓ તો પહેલાં એક્સેપ્ટ કરવી જ પડે પણ એના ઉપરથી શું કરવું પડે તો કે જ્યારે આપણે એના શેર મંજૂર કરીએ છીએ ત્યારે વીસ હજાર શેરની અરજીના નાણાં શું કરવા પડશે પરત કરવા પડશે ત્યારે આમનો શું થશે શેર અરજી ખાતે ઉધાર તે બેંક ખાતે જમા તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા બાબત જેવી બનશે કે વધારાના વીસ હજાર શેર પરની અરજીના નાણાં પરત કરી બાકીની અરજીના નાણાં શેર મૂડી ખાતે લઈ ગયા તેના બરાબર છે મિત્રો આગળ પોઈન્ટ નંબર ત્રણ હવે જે મંજૂરીની રકમ મંગાવવામાં આવે હવે શું છે મંગાવવું અને મળવું અહીંયા શું હતું સૌ પ્રથમ મળતું હતું અરજી વખતે પહેલાં કોઈ શેર અરજીની રકમ મોકલે તેના ઉપરથી આપણે એના શેર મંજૂર કરતા પરંતુ હવે જેના આપણે શેર મંજૂર કર્યા છે એની પાસે શેર મંજૂરીની રકમ મંગાવવાની થશે તો શેર મંજૂરીની રકમ જ્યારે આપણે મંગાવીએ ત્યારે શું આમ થાય તો કે શેર મંજૂરી ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે જમા બાબત જે ખાલી જગ્યા શેર ઉપર એટલે કે એક લાખ શેર પર શેર દીઠ રૂપિયા ચાર લેખે શેર મંજૂરીના નાણાં મંગાવ્યા તે નામે ઉદાહરણ આપ્યું છે ચાર રૂપિયા કે લાખ શેર એ બધું બરાબર છે મિત્રો આ જ રીતે હવે ચોથી આમનોન તો કે મંજૂરીની જે રકમ મંગાવી છે એ મળે ત્યારે શું આમનોન થશે તો કે બેંક ખાતે ઉધાર તે શેર મંજૂરી ખાતે જમા તમે થોડું લોજિક ચલાવ તો તમને આઈડિયા આવશે કે જુઓ આ પહેલી આમનોન છે ને બેંક ખાતે ઉધાર તે શેર અરજી ખાતે જમા એ અહીંયા ચોથી બેની પણ શેર અરજીની જગ્યાએ શું શબ્દ આવી ગયો શેર મંજૂરી જે બીજી આમનોન છે ને શેર અરજી ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે જમા એ ત્રીજી આમનોંદ બની પરંતુ અહીંયા શેર અરજી શબ્દ હતો એની જગ્યાએ અહીંયા શેર મંજૂરી શબ્દ આવ્યો એટલે કે પ્રથમ બે જો તમને પાકી થઈ જાય તો બાકીની બધી જ આમનોન તમારા માટે ઈઝી છે પણ હું એવું માનું છું કે ચાર આમનોદ જો તમે ક્લિયર કર્યો તો પછીને ચાર આમનોદમાં કોઈ તકલીફ પડવાની નથી તો અહીંયા પ્રથમ જોઈએ કે જ્યારે કંપનીને અરજી વખતે નાણાં મળે ત્યારે તો બેંક ખાતે ઉધારતે શેર અરજી ખાતે બીજી આમનોંદ મંજૂરી મંજૂર થયેલ જે શેર છે એના ઉપર મંજૂરીની રકમ અરજીની જે રકમ છે એને શેર મૂડી ખાતે આપણે લઈ જઈએ તો શું આમનો થશે તો કે શેર અરજી ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે જમા ત્યારબાદ જેના શેર મંજૂર કર્યા છે એની પાસે મંજૂરીની રકમ મંગાવીએ મંજૂરીની રકમ મંગાવીએ તો શું આમનો થશે શેર મંજૂરી ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે જમા અને જે શેર મંજૂરી આપણેની રકમ મંગાવી એ રકમ આપણને પ્રાપ્ત થાય તો શેર મંજૂરીની મંગાવેલ રકમ મળે ત્યારે શું તો કે નાણાં બેંકમાં આવશે બેંક ખાતે ઉધાર તે શેર મંજૂરી ખાતે જમા તો મિત્રો આઈ હોપ કે તમને આની અંદર આઈડિયા આવ્યો હશે તમને ખ્યાલ આવ્યો હશે અને અહીંયા બીજો જે પોઈન્ટ હતો એને અનુલક્ષીને મેં તમને સાઈડમાં એક પોઈન્ટ સમજાવ્યો હતો કે માનો વધારાના શેર છે એ પરત કરવાના થતા હોય તો શું આમ નોંધ થાય તો કે શેર અરજી ખાતે જે રકમ આપણે જમા કરી હતી એ જ રકમ ઉધાર અહીંયા થઈને એ જ રકમ ઉધાર અહીંયા પણ થાય પરંતુ તે બેંક ખાતે જમા અને તે શેર મૂડી ખાતે જમા આટલું નોંધવું પડશે મને ખ્યાલ છે મિત્રો કે તમને થોડું હવે આ ટફ લાગશે પરંતુ એ જો ટફ ન લાગવા દેવું હોય ને તમારે પોતે જો એને સમજવાનો પ્રયત્ન કરવો હોય તો સૌ તમારે અહીંયા ચાર આમનોદ જમ્યાં લખીને પાકી કરવી પડશે તો આ ચાર આમનોન જો તમે પાકી કરી નાખશો તો તમારા માટે ચેપ્ટર એકદમ સહેલું બની જશે ચેપ્ટર સહેલું જ છે ચેપ્ટર અઘરું નથી ચેપ્ટરના પોઈન્ટ જે આ આમનોન છે એ એકદમ ઇઝીલી તમને સમજાઈ જાય એવું છે પણ જ્યારે આપણે આમનો રકમ વગર સમજીએ ત્યારે આપણે થોડું એમાં અસમંજસ ઊભી થાય પરંતુ જ્યારે આપણે એના દાખલા પ્રેક્ટિકલ બેઝથી શરૂ કરીશું મિત્રો ત્યારે નેક્સ્ટ વિડીયોથી જ આપણે શરૂ કરીએ છીએ ત્યારે તમને આ સમજવામાં એકદમ સરળ રહેશે અને દાખલા ગણવાની ખૂબ જ મજા આવશે એવું આ સરસ ચેપ્ટર છે હવે આપણે અહીંયા એની આ જે ત્રીજી અને ચોથી આમનોન છે એના ઉપરથી આપણે પાંચમી અને છઠ્ઠી આમનોન અને સાતમી અને આઠમી આમનોન જોઈએ ચોથી આમ નોંધ હતી મિત્રો મંજૂરીની મંગાવેલ રકમ મળે અને ત્રીજી આમ નોંધ હતી શેર મંજૂરીની રકમ મંગાવવામાં આવે ત્યારે પાંચમો પોઈન્ટ જે છે એ આપણે લખીએ કે શેર પર પ્રથમ હપ્તો મંગાવવામાં આવે ત્યારે પ્રથમ હપ્તો મંગાવીએ ત્યારે શું આમનો મિત્રો સેમ જે ત્રીજી આમ નોંધ થઈ ને એ જ પાંચમી થશે એટલે જ મેં તમારી સામે પરફેક્ટ આજ કેમેરો ચાલુ રાખી અને પોઈન્ટ નોંધું છું ભલે તમને એવું લાગે કે થોડો સમય આમાં વેસ્ટ થાય પણ વેસ્ટ નથી આ તમારા માટે અગત્યની બાબત છે તમે ઈઝીલી સમજી શકો અહીંયા જે શેર મંજૂરી છે એની જગ્યાએ શબ્દ આવશે શેર પ્રથમ હપ્તા ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે જમા બાબત જે તે શેર પર શેરડીઠ રૂપિયા ખાલી જગ્યા લેખે પ્રથમ હપ્તાની રકમ ના નાણાં મંગાવ્યા તેના આજ રીતે હવે નાણાં જ્યારે પ્રાપ્ત થાય છઠ્ઠી આમ નોંધ આ જે ચોથી છે એ જ અહીંયા છઠ્ઠા સ્વરૂપે નોંધાશે તો આપણે શું લખીશું શેર પ્રથમ હપ્તાની રકમ પ્રાપ્ત થાય ત્યારે તો શું થશે નાણાં બેંકમાં જ આવે છે માટે બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર પ્રથમ હપ્તા ખાતે જેમાં શેર પ્રથમ હપ્તા ખાતે લખો ઇક્વિટી શેર પ્રથમ હપ્તા ખાતે એક લખો કોઈ ફેર નથી પડતો બાબત જે જે તે શેર પર શેરડીટ રૂપિયા ખાલી જગ્યા લેખે પ્રથમ હપ્તાની રકમના નાણા મળ્યા તેના આ જ આમનો મિત્રો ત્રીજી અને ચોથી રિપીટ થઈ શેર પર પ્રથમ હપ્તા મગાવવામાં આવે ત્યારે પ્રથમ હપ્તા ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે જમા બાબત જે ખાલી જગ્યા શેર ઉપર શેરડીઠ રૂપિયા ખાલી જગ્યા લખે પ્રથમ હપ્તાની રકમના નાણાં મંગાવ્યા તેના અહીંયા એ રકમ પ્રાપ્ત થાય તો કે શેર પ્રથમ હપ્તાની રકમ મળે ત્યારે પ્રાપ્ત થાય ત્યારે બેંક ખાતે ઉધાર ઇક્વિટી શેર પ્રથમ હપ્તા ખાતે જમા તો બાબત જે જે તે શેર પર શેરડીઠ રૂપિયા ખાલી જગ્યા લખે પ્રથમ હપ્તા રકમના નાણાં મળ્યા તેના અહીંયા શું હતું મંગાવ્યા અહીંયા નાણાં મળ્યા આજ વસ્તુને મિત્રો બે હપ્તામાં આપણે રકમ મંગાવી શકીએ ટોટલ ચાર હપ્તામાં રકમ મંગાવે છે એક તો અરજી બીજું મંજૂરી ત્રીજું પ્રથમ હપ્તો અને ચોથું આખરી હપ્તો હવે આખરી હપ્તો મંગાવવામાં આવે તો પ્રથમ હપ્તાની જગ્યાએ શબ્દ આવી જશે આખરી હપ્તો એ તમારા માટે બનશે આમનોદ નંબર સાત અને અહીંયા આમનો નંબર બનશે આઠ આખરી હપ્તો મંગાવવામાં આવે ત્યારે જ્યાં મેં પ્રથમ હપ્તો શબ્દ લખ્યો તો ત્યાં આખરી હપ્તો બનશે એટલે કે શેર આખરી હપ્તા ખાતે ઉધાર આ તમારી સામે જ આ બાબત હું ક્લિયર કરું છું કે આઠ આમનોંદની અંદર પ્રથમ ચાર આમનોંદ જ અગત્યની બને છે બાકીની ચાર આમનોંદ તો તમે પ્રથમ ચાર આમનોદ ઉપરથી ઇઝીલી બનાવી શકો છો અને એમાં બહુ માઇનોર ચેન્જીસ હોય છે આપ જોઈ શકો છો હું તમારી સામે જ અત્યારે ચેન્જીસ કરી રહ્યો છું કે બાબત જે ખાલી જગ્યા શેર ઉપર સેડી રૂપિયા ખાલી જગ્યા લખે આખરી આખરી રકમ રકમના નાણા મંગાવ્યા તેના એ જ રીતે પ્રથમ હપ્તાની રકમની જગ્યાએ હવે શું આવશે આખરી હપ્તાની રકમ પ્રાપ્ત થાય તો શેર આખરી હપ્તાની રકમ પ્રાપ્ત થાય ત્યારે તો કે બેંક ખાતે ઉધાર તે શેર આખરી હપ્તા ખાતે જમા બાબત જે તે શેર ઉપર સેડીટ રૂપિયા ખાલી જગ્યા લખે આખરી હપ્તાની રકમ પ્રાપ્ત થઈ તેના મિત્રો આ આઠ આમનો તમારા માટે આઠ માર્કના દાખલા માટે ખૂબ જ અગત્યની છે આઈ હોપ કે આપણો નેક્સ્ટ વિડીયો જ્યારે પણ શરૂ થાય પહેલાં તમે આઠે આઠ આમ નોંધ પાકી કરી નાખી હશે અને આના ઉપરના દાખલા ઉપર આપણે ત્યારે આગળ વધીશું અને છતાંય તમને ન સમજાય તો તમને જ્યારે શાળામાંથી ફોન કરવામાં આવે અથવા તો પૂછવામાં આવે ત્યારે તમે તમારી ક્વેરી જણાવી શકો છો અધરવાઇઝ તમે જ્યારે રૂબરૂ શાળાએ આવશો જ્યારે શાળાઓ શરૂ થઈ જશે ત્યારે આપણે આના વિશે ફરીથી ચર્ચા કરી લઈશું જય સ્વામિનારાયણ મિત્રો